ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ઓ આ તો તમે બધા બહુ ખુશ લાગો છો. બરાબર, ચા નાસ્તો કરી લીધો લાગે છે, હે ને? તો ચાલો આજનું આપણું શિક્ષણ કાર્ય શરૂ કરીએ. તો મિત્રો, આજે આપણે સંખ્યાની પેટર્નને આગળ વધારવાના છે, એટલે કે ગણતરી કરતા શીખવાના છે. તો ચાલો જોઈએ. તો જુઓ, બબેની ગણતરી કરીને લખો. આપણને અહીંયા સંખ્યા આપેલી છે. કેટલાની ગણતરી કરવાની છે? બબે. એક નંબર, 110, 112, 114. એટલે કે આ બે સંખ્યા આપણે કેટલા કેટલા ઉમેરતા જવાનું છે? આપેલી સંખ્યામાં બે બે ઉમેરતા જવાનું છે. 110માં બે ઉમેર્યા તો કેટલી સંખ્યા મળી? 112. 112માં બે ઉમેર્યા તો કેટલા? 114. હવે 114માં બે ઉમેરો તો કેટલા થશે? બબેની ગણતરી કરવાની છે ને આપણે અહીંયા, બરાબર ને? તો 114માં બે ઉમેરો તો કઈ સંખ્યા મળે? 114માં બે ઉમેરશું તો 116. હવે 116માં બે ઉમેરો, 118. હવે 118માં બે ઉમેરો, કેટલા થશે? 118માં બે ઉમેરશે તો 119, 120. બે ઉમેર્યા ને તો કેટલી મળશે? 118 પછી બે ઉમેરશું તો 120. આ રીતે આપણે બબેની ગણતરી કરીને સંખ્યા આગળની જો. હવે બે નંબર જુઓ, કઈ સંખ્યા આપેલી છે? 253. 253માં બે ઉમેરશે તો કઈ સંખ્યા મળી? 255. હવે 255માં કેટલા ઉમેરવાના? બે. 255માં બે ઉમેરો તો કેટલા મળશે? 255માં બે ઉમેરો 256. 256 કેટલા મળશે? 257. હવે 257માં બે ઉમેરો. ઓકે, ગણતરી કરો. 259. હવે 259માં બે ઉમેરો. 261. તમારો જવાબ એકદમ સાચો છે. તમે સરસ બેની ગણતરી કરતા આવડે છે. તો હવે આગળ જુઓ. હવે આપણે 5-5ની ગણતરી કરીને લખશું, બરાબર. એક નંબર સંખ્યા આપેલી છે 140, 145, 150. એટલે કે 140માં પાંચ ઉમેર્યા તો કઈ સંખ્યા મળે? 145. 145માં પાંચ ઉમેર્યા તો કઈ સંખ્યા મળી? 150. હવે 150માં કેટલા ઉમેરવાના? પાંચ. કેમ કે આપણે કેટલાની ગણતરી કરવાની છે? પાંચની. તો 150માં પાંચ ઉમેરો, 155. તમારો જવાબ એકદમ સાચો છે. હવે 155માં પાંચ ઉમેરો, કેટલા આવશે? આગળની સંખ્યા કઈ આવશે? 160. હવે 160માં પાંચ ઉમેરો, 165. મળી ગઈ આપણી સંખ્યા. હવે જુઓ બે નંબર, કઈ સંખ્યા છે? 625, 630, 635. આપણી ગણતરી કેટલાની છે? 5-5ની. ચાલો 635માં પાંચ ઉમેરો તો કઈ સંખ્યા મળશે? 640. હવે 640માં પાંચ ઉમેરો તો આગળની સંખ્યા મળશે આપણને? 645. હવે 645માં કેટલા ઉમેરવાના? પાંચ. તો કઈ સંખ્યા મળશે? 650. કેમ કે અહીંયા આપણે કેટલાની ગણતરી કરી? 5-5ની. તો મિત્રો, આ રીતે આપણે ઝડપથી સંખ્યાની ગણતરી કરી શકીએ છીએ. તો ચાલો આગળ જોઈએ. તો હવે જુઓ, 10-10ની ગણતરી કરીને લખો. હવે આપણે કેટલાની ગણતરી કરવાની છે? 10-10ની. એક નંબર 310. 310માં આપણે 10 ઉમેરીએ તો કઈ સંખ્યા મળી? 320.
320 में 10 उमेर्या तो कई संख्या मळी 330। हवे आपणे 330 में केटला उमेरवाना छे 10, तो 330 में 10 उमेरो, 330 छे एमां 10 उमेरो केटला मळशे, कई संख्या आवशे 340। हवे 340 में 10 उमेरो, तमारो जवाब एकदम साचो छे 350। 350 में 10 उमेरीए तो 360। बराबर आवी गयो आपणो जवाब, केम के अहीं आपणे केटलानी गणतरी करवानी छे 10 10 ની। બે નંબર માં જુઓ કઈ સંખ્યા આપેલી છે 725 735 745। 745 માં 10 ઉમેરો, કઈ સંખ્યા મળશે 755। હવે 755 માં 10 ઉમેરો 765। હવે 765 માં 10 ઉમેરો, કેટલા આવશે 765 માં 10 ઉમેરશું તો? એકદમ સાચો જવાબ છે તમારો 775। સમજ પડી ગઈ? ચાલો આગળ જોઈએ। હવે જુઓ 20 ની ગણતરી કરીને લખો। હવે આપણે 20 ની ગણતરી કરશું। એક નંબર 140 માં 20 ઉમેર્યા તો 160, 160 માં 20 ઉમેર્યા તો 180। હવે 180 માં 20 ઉમેરશું તો કઈ સંખ્યા મળશે 200। કઈ સંખ્યા મળશે 200। હવે 200 માં 20 ઉમેરો 220। 220 માં 20 ઉમેરો 240। તમને બરાબર સમજ પડી ગઈ લાગે છે। બે નંબરમાં જુઓ 610, 610 માં 20 ઉમેર્યા તો કઈ સંખ્યા મળી 630। 630 માં 20 ઉમેર્યા તો કઈ સંખ્યા મળી 650। હવે 650 માં 20 ઉમેરો તો કઈ સંખ્યા મળશે 670। હવે 670 માં 20 ઉમેરો, કેટલા આવશે 670 માં 20 ઉમેરશું તો 690। હવે 690 માં 20 ઉમેરો, આપણે 20 ની ગણતરી કરીએ છીએ ને, ચાલો 690 માં 20 ઉમેરો તો કઈ સંખ્યા મળશે? તમારો જવાબ એકદમ સાચો છે 710। 690 માં 20 ઉમેરશું તો આપણને આગળની સંખ્યા મળશે 710। તો હવે આગળ જોઈએ। હવે જુઓ 50 50 ની ગણતરી કરીને લખો। હવે આપણે કેટલાની ગણતરી કરવાની છે 50 50 ની। એક નંબર 150, 150 માં આપણે 50 ઉમેરશું, કઈ સંખ્યા મળી 200। 200 માં આપણે 50 ઉમેરશું તો કઈ સંખ્યા મળે 250। હવે 250 માં આપણે 50 ઉમેરવાના છે, બરાબર? તો કઈ સંખ્યા મળશે 250 માં 50 ઉમેરશું તો 300। હવે 300 માં 50 ઉમેરો 350। હવે 350 માં 50 ઉમેરો તો કઈ સંખ્યા મળશે આગળની 400। બરાબર સમજી ગયા? હવે જુઓ બે નંબરમાં કઈ સંખ્યા લખેલી છે 500। 500 માં 50 ઉમેર્યા તો કઈ સંખ્યા મળી 550। 550 માં 50 ઉમેર્યા તો કઈ સંખ્યા મળી 600। હવે 600 માં આપણે કેટલા ઉમેરવાના 50। કેમ 50 ઉમેરવાના? કેમ કે આપણે 50 50 ની ગણતરી કરવાની છે, એટલે ચાલ 600 માં 50 ઉમેરો। 600 માં 50 ઉમેરો તો કઈ સંખ્યા મળશે 650। હવે 650 માં 50 ઉમેરો 700। હવે 700 માં કેટલા ઉમેરવાના 50, તો કઈ સંખ્યા મળશે આગળ 750। સમજાઈ ગયું? તો મિત્રો આ રીતે આપણે સંખ્યાની ગણતરી ઝડપથી કરી શકીએ છીએ। તો તમને સમજ પડી ગઈ? પડી ગઈ? તો મિત્રો
આ રીતે તમે સંખ્યાઓ ક્યાં સુધી ગણી શકો? ક્યાં સુધી ગણો તમે આ રીતે સંખ્યા? મારું માનવું છે કે સંખ્યાઓ તો અનંત છે, સંખ્યાઓનો કોઈ અંત નથી, બરાબર ને? તો મિત્રો, તમને ખબર છે કે મોટી સંખ્યા કઈ છે? ખબર છે? નથી ખબર? કેમ નથી ખબર? કેમ કે સંખ્યાઓ અનંત છે. સૌથી મોટી સંખ્યા કઈ છે એ આપણે કહી શકીએ નહીં, સંખ્યાઓ તો ઘણી બધી છે. પરંતુ તમને કોઈ એમ પૂછે કે ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા કઈ, તો તમે કહી શકો કે નહીં કહી શકો? કહી શકો. ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 999. કઈ? ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા 999 છે, બરાબર ને? તો તમને ત્રણ અંકની સંખ્યા કઈ છે મોટી એ પૂછે તો તમે જવાબ આપી શકો. પણ તમને કોઈ એમ પૂછે કે સૌથી મોટી સંખ્યા કઈ, તો એનો જવાબ આપણી પાસે છે નથી, કેમ કે સંખ્યાઓ અનંત છે. તો મિત્રો, તમને સમજ પડી ગઈ? આપણે તો હવે જુઓ, સંખ્યાની પેટર્ન આગળ વધારો. આપણને અહીંયા સંખ્યા આપેલી છે, માંગ્યા મુજબ આપણે સંખ્યાની પેટર્નને આગળ વધારીશું. તો જુઓ, એક નંબર 122, 124, 126 સંખ્યા જોતા તમને શું લાગે છે? અહીં કેટલાની ગણતરી હશે? બબ્બેની. કેટલાની ગણતરી છે અહીં? બે ની, બરાબર ને? 122 માં બે ઉમેરે તો 124 મળી, અને 124 માં બે ઉમેરે તો 126. હવે 126 માં બે ઉમેરશું તો કઈ સંખ્યા મળશે? 128. 128 માં બે ઉમેરશું તો કઈ સંખ્યા મળશે? 130, બરાબર. હવે જુઓ બે નંબરમાં, 840, 860, 880 કેટલાની ગણતરી લાગે છે અહીંયા તમને? 20-20 ની. કેટલાની ગણતરી છે અહીં? 20-20 ની, બરાબર. ચાલો, તો 840 માં 20 ઉમેર્યા તો 860 મળ્યા, અને 860 માં 20 ઉમેર્યા તો 880. હવે 880 માં 20 ઉમેરશું તો કઈ સંખ્યા મળશે? 900. કઈ સંખ્યા મળશે? 900. હવે 900 માં 20 ઉમેરો, કઈ મળશે આગળની સંખ્યા? 920. તમારો જવાબ એકદમ સાચો છે. હવે જુઓ ત્રણ નંબરમાં, કઈ સંખ્યા છે ત્રણ નંબરમાં? 315, 320, 325 કેટલાની ગણતરી લાગે છે? 5-5 ની. કેટલાની ગણતરી છે? 5-5 ની. 315 માં 5 ઉમેર્યા તો કઈ સંખ્યા મળી? 320. 320 માં 5 ઉમેર્યા તો કઈ સંખ્યા મળી? 325. હવે 325 માં આપણે 5 ઉમેરશું તો કઈ સંખ્યા મળશે? 330. હવે 330 માં 5 ઉમેરો તો 330 માં 5 ઉમેરશું તો આગળની સંખ્યા મળશે 335. સમજાય છે તમને? ચાલો આગળ જુઓ ચાર નંબરમાં, 510, 520, 530 કેટલાની ગણતરી છે? ઓ, તમને બધાને આવડે છે, સરસ. 10-10 ની ગણતરી છે. કેટલાની? 10-10 ની ગણતરી છે. 510 માં 10 ઉમેર્યા તો આપણે કઈ સંખ્યા મળી? 520. 520 માં 10 ઉમેર્યા તો કઈ સંખ્યા મળી? 530. હવે 530 માં 10 ઉમેરશું તો કઈ સંખ્યા મળશે? 530 માં 10 ઉમેરશું તો 530 માં 10 ઉમેરશું તો કઈ સંખ્યા? 540. હવે 540 માં 10 ઉમેરો તો કઈ સંખ્યા મળે? 550. હવે આગળ જુઓ પાંચ નંબરમાં, 650, 700, 750 કેટલાની ગણતરી છે? 50 ની, બરાબર ને? 50-50 ની ગણતરી છે ને? 650 માં 50 ઉમેર્યા તો કઈ સંખ્યા મળી? 700. 700 માં આપણે 50 ઉમેર્યા તો કઈ સંખ્યા મળી? 700 માં 50 ઉમેર્યા તો કઈ સંખ્યા મળી? 750. હવે 750 માં આપણે 50 ઉમેરશું તો કઈ સંખ્યા મળશે? 800. અને 800 માં આપણે 50 ઉમેરશું તો કઈ સંખ્યા મળશે?
850 તમારો જવાબ એકદમ સાચો છે. લાગે છે તમને બધાને સમજ પડી ગઈ, પડી ગઈ ને સમજ? તો ચાલો, તો મિત્રો આજે આપણે સંખ્યાની પેટર્ન આગળ વધારતા શીખ્યા, એટલે કે આપણે ગણતરી કરીને આગળની સંખ્યાઓ ઝડપથી કેવી રીતે શીખી શકાય છે તે જોયું. તો મિત્રો તમને મજા આવી ગણતરી કરવાની? મજા આવી? તો મિત્રો આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.